ધોરણ 11 ત્રીજા નંબરનું ચેપ્ટર જે તમારે કોમ્પિટિશન એક્ઝામની અંદર આ મિકેનિક્સના ચેપ્ટરની ખૂબ જરૂરિયાત છે. આજે આપણે ઉદાહરણના દાખલા ગણીશું. અગાઉના બે લેક્ચરની અંદર સ્વાધ્યાયના જે ઇમ્પોર્ટન્ટ દાખલા હતા જે મેં ગણાવ્યા હતા, એટલે તમારે એ બંને વિડીયો છે ને બરાબર જોઈ અને નોટની અંદર એ દાખલા ગણવા જોઈએ. અત્યારે તમને ઉદાહરણ નંબર 1 ચલાવું છું. એક કાર સુરેખ રેખા પર ગતિ કરે છે. આ કાર 18 સેકન્ડમાં O થી P પર જાય છે. O થી P પર કેટલા સમયમાં? 18 સેકન્ડમાં O થી P પર જાય છે અને 6 સેકન્ડમાં P થી Q પર પરત આવે છે. P થી Q પર પરત આવે છે, અહીંથી પાછી આવે છે. કેટલા સમયમાં? 6 સેકન્ડમાં. પહેલો પ્રશ્ન પૂછાયો તમને O થી P પર જાય ત્યારે સરેરાશ વેગ શોધો અને સરેરાશ ઝડપ શોધો અને પછી બીજો પ્રશ્ન. પહેલા આપણે O થી P સુધીનું વિચારીશું. આ પહેલો O થી P સુધી. હવે O થી P સુધી જાય ત્યારે સરેરાશ વેગ બરાબર સ્થાનાંતર ભાગ્યા સમય. સ્થાનાંતરનું મૂલ્ય ભાગ્યા સમય આ છે O થી P સુધી. હવે O થી P સુધી જાય સુરેખ માર્ગ છે, તેથી સ્થાનાંતર થાય OP અને સમય T જે આપણે કીધો રકમમાં આપ્યો છે 18 સેકન્ડ અને સરેરાશ વેગ શોધવાનો છે V ઉપર બહાર નિશાની અથવા આમ નિશાની કરો તો ચાલે. હવે સ્થાનાંતર એટલે શું? અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. અંતિમ સ્થાન કયું? 360. પ્રારંભિક સ્થાન કયું? 0. તેથી સ્થાનાંતરનું મૂલ્ય 360 માઇનસ 0. સમયનો ગાળો 18 સેકન્ડ, તેથી 360 ભાગ્યા 18. એટલે કેટલો જવાબ આવશે તમારી પાસે? 20 મીટર પ્રતિ સેકન્ડ. આ થાય સરેરાશ વેગ, એનું મૂલ્ય. હવે સરેરાશ ઝડપ, તમે બધા જાણો છો કે સરેરાશ ઝડપ બરાબર લખાય પથ લંબાઈ ભાગ્યા સમય. હવે સુરેખ માર્ગ છે અને O થી P પર જાય છે, તો O થી P એ જ સ્થાનાંતરનું મૂલ્ય અને એ જ પથ લંબાઈ થાય. સુરેખ માર્ગ હોય ને તો પથ લંબાઈ અને સ્થાનાંતર સમાન થાય, તેથી પથ લંબાઈ OP થશે. હવે OP નું મૂલ્ય કેટલું? 360 ભાગ્યા સમય કેટલો? 18. તેથી અહીંયા પણ જવાબ કેટલો આવશે? 20 મીટર પ્રતિ સેકન્ડ આપણો આન્સર આવશે. સરેરાશ વેગ એ સ્થાનાંતર ભાગ્યા સમય, સરેરાશ ઝડપ પથ લંબાઈ ભાગ્યા સમય, સુરેખ માર્ગ છે O થી P પર જાય, એટલે સ્થાનાંતર અને પથ લંબાઈ બંને કેવી સમાન થાય, એટલા માટે બંનેનો જવાબ પણ કેવો આવ્યો? એક સરખો. બીજા નંબરનો ભાગ, O થી P પર જાય અને Q પર પાછો ફરે ત્યારે સરેરાશ વેગ શોધો અને સ્થાનાંતર શોધો. જો આવી વાત થઈ અહીંથી અહીંયા જાય છે O થી P અને P થી પાછો Q પર અહીંયા રિટર્ન આવે છે. સ્થાનાંતર ભાગ્યા સમય, સરેરાશ વેગ બરાબર શું? સ્થાનાંતર કેટલું થાય? આ અંતિમ સ્થાન, આ પ્રારંભિક સ્થાન એટલે 240 માઇનસ જી ભાગ્યા સમય. સમય કેટલો થશે? તો કેટલી સેકન્ડ આપી છે કે O થી P પર જાય એટલે 18 સેકન્ડ અને P થી Q પર આવે એટલે બીજી 6 સેકન્ડ, આટલેથી આટલે જાય એટલે 18 અને બીજી 6 એટલે 18 વત્તા 6, તો ઉપરના ભાગમાં થશે 240 અને નીચે કેટલા થશે? 18 અને 6 કેટલા થાય? 18 24. તેથી આ ભાગાકાર થશે 10 મીટર પ્રતિ સેકન્ડ. આ થયું સરેરાશ વેગ. હવે સરેરાશ ઝડપ, તમે જાણો છો કે ઝડપ બરાબર શું લખાય? પથ લંબાઈ ભાગ્યા સમય.
હવે પથ લંબાઈ કેટલી થાય પથ લંબાઈનો કોન્સેપ્ટ કેવો છે જે માર્ગે જાય માર્ગની લંબાઈ હવે ઓ થી ક્યાં જાય છે પી પર તો પથ લંબાઈ 0 થી કેટલી થી 360 અને પછી પી થી ક્યુ પર આવે એટલે આટલો બીજો ભાગ હવે આ 360 તો ખરા છે હવે આટલે થી આટલો ભાગ કેટલો થાય 360 માંથી 240 કાઢી નાખો એટલે કેટલા થશે 20 અને 120 થશે તેથી આટલે થી આટલું અંતર 360 અને બીજું આ 120 એટલે આટલે થી આટલો સરવાળો OP વત્તા PQ ભાગ્યા સમય 18 વત્તા 6 OP ની કિંમત 360 આ કિંમત 120 ભાગ્યા 18 વત્તા 6 કેટલા થશે 24 હવે આનો સરવાળો કેટલો થશે 360 વત્તા 120 કરો તો 80 480 ભાગ્યા 24 480 ભાગ્યા 24 વિચારો તો 24 દૂર થાય ને એટલે 20 મીટર પ્રતિ સેકન્ડ આ થાય સરેરાશ ઝડપ કયા માર્ગે શોધવાની છે O થી P પર જાય ત્યાંથી પાછો Q પર આવે ત્યારે સરેરાશ વેગ સરેરાશ વેગ બરાબર શું થાય સ્થાનાંતર ભાગ્યા સમય હવે અહીંથી અહીંયા જાય છે ત્યાંથી અહીંયા આવે છે તો આ પ્રારંભિક સ્થાન O થયું અંતિમ સ્થાન ક્યુ થયું સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન અંતિમ સ્થાન કયું ક્યુ પ્રારંભિક સ્થાન કયું ઓ તે ત્યાં સ્થાનાંતર ભાગ્યા સમય સમય તો કેટલો લેવાય ટોટલ લેવાય 18 વત્તા 6 આનું સરેરાશ વેગનું મૂલ્ય એમ સરેરાશ ઝડપ બરાબર પથ લંબાઈ ભાગ્યા સમય પથ લંબાઈ એટલે શું જે રસ્તે જાય એ રસ્તાની લંબાઈ તેથી ઓ થી પી પર જાય પી થી ક્યુ પર આવે તેથી OP વત્તા PQ પથ લંબાઈ ભાગ્યા સમય 360 વત્તા 120 ભાગ્યા 24 20 મીટર પ્રતિ સેકન્ડ આ થાય સરેરાશ ઝડપ થાય ઉદાહરણ નંબર 2 X અક્ષને અનુલક્ષીને ગતિ કરતા એક પદાર્થનું સ્થાન X બરાબર A વત્તા BT સ્કેર સૂત્ર વડે આપ્યું છે X નું આ સૂત્ર છે A વત્તા BT સ્કેર A ની કિંમત આપી છે 8.5 બી ની કિંમત આપી છે 2.5 અને પહેલો પ્રશ્ન પૂછાય કે ટી બરાબર 0 અને ટી બરાબર 2 સેકન્ડે વેગ શોધો મતલબ તાક્ષણિક વેગ શોધો 0 સેકન્ડે વેગ શોધવાનો 2 સેકન્ડે વેગ શોધવાનો અને બીજો પ્રશ્ન પૂછાય છે 2 થી 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો આ બે વસ્તુ તમને માગી છે સરેરાશ વેગ અને આ સમય તાત્કાલિક વેગ શોધવાનો તાત્કાલિક કયો કે તાક્ષણિક તો પહેલો ભાગ t બરાબર 0 અને 2 સેકન્ડે આપણે વેગ શોધીશું તો x નું આ સૂત્ર છે x બરાબર a વત્તા bt સ્ક્વેર તાક્ષણિક વેગ શોધવા માટે આપણે x નું સમય પ્રત્યે શું કરીશું વિકલન તો dx / dt એ અચળ પદ અહીંયા કોઈ t ગુણાયું નથી t પ્રત્યે વિકલન છે અચળ પદનું વિકલન કેટલું થાય 0 b અચળ પદ ખરું પણ સહગુણક છે t નું તેથી b લખાય t ની 2 ઘાત નિયમ અનુસાર ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ t સ્ક્વેર છે ઘાત આગળ આવે ઘાતમાંથી એક બાદ dx by dt એટલે વેગ v બરાબર 2b into t હવે કયા સમય વેગ શોધવાનો છે t બરાબર 0 સમયે અને t બરાબર 2 સેકન્ડે આ વેગ એટલે તાત્કાલિક વેગ જ કહેવાય હવે t બરાબર 0 સમયે v તો v બરાબર 2b t ની કિંમત 0 મૂકી દો તેથી જવાબ આવશે 0 પછી ત્યારબાદ t ની કિંમત 2 સેકન્ડ મૂકી દો t બરાબર 2 સેકન્ડ માટે ત્યારે જે તો 2b t ની કિંમત 2 બરાબર 4b હવે રકમમાં b ની કિંમત તમને 2.5 આપી છે તેથી 4 ગુણ્યા 2.5 બરાબર આવશે 10
मीटर प्रति सेकंड आ थाय तात्कालिक वेग क्या समय बे सेकंड तात्कालिक कहो ताक्षणिक कहो तात्कालिक એટલે શું તે સમય તે બિંદુ પાસેનો વેગ તો v બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ એટલે આ રીતે વિકલન આવડવું જોઈએ x નું વિકલન કર્યું વિકલન x નું t પ્રત્યે અચળ પદનું વિકલન 0 d સહ ગુણક t સ્ક્વેર છે ઘાત આગળ આવે ઘાતમાંથી બાદ થાય તો v બરાબર 2bt t ની કિંમત 0 મૂકો તો આ v મળે તે 0 સમય પછી 2 સેકન્ડ મૂકો તો v બીજો મળે 2 સેકન્ડ ની તાત્કાલિક વેગ આપણે પ્રાપ્ત થાય હવે બીજો ભાગ 2 થી 4 સેકન્ડ વચ્ચે સરેરાશ વેગ શોધો હવે તમે જાણો કે સરેરાશ વેગ એટલે શું અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન એટલે સ્થાનાંતર ભાગ્યા સમય સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન 4 સેકન્ડ અને આ પ્રારંભિક સ્થાન 2 સેકન્ડ અને એ રીતે સ્થાનાંતર મળે સ્થાનાંતર ભાગ્યા સમય કરો તો સરેરાશ વેગ તો આપણી પાસે x નું આ સૂત્ર છે હવે t બરાબર 4 સેકન્ડ માટે લખીએ તો x 4 સેકન્ડ માટે એટલે સમયની કિંમત કેટલી 4 સેકન્ડ નું આ અંતિમ સ્થાન તો a વત્તા b t ની કિંમત 4 નો વર્ગ હવે a ની કિંમત તમને 8.5 આપી છે b ની કિંમત તમને 2.5 આપી છે 2.5 ગુણ્યા 16 તો 8.5 2.5 ગુણ્યા 16 વિચારીએ તો અહીંયાથી પોઈન્ટ કાઢને કે તો નીચે 10 લખાય અને 2.5 ગુણ્યા આપણે 4 કર્યા હતા ને તો કેટલા થતા હતા 10 થતા એટલે આ ગુણાકાર આપણે વિચારીએ તો કેટલા થશે 2.5 ગુણ્યા 16 એ પ્રમાણે અહીંયા ગુણાકાર તમારો થવાનો આ 40 થશે તેથી 48.5 આ થયું અંતિમ સ્થાન મીટર 4 સેકન્ડ હવે આપણે 2 સેકન્ડ સુધી કાઢીએ તો t બરાબર 2 સેકન્ડ માટે તો x2 a વત્તા b t ની કિંમત 2 નો વર્ગ મૂકી દો t ની જગ્યાએ કેટલા મૂકી દીધું 4 ની જગ્યાએ હવે 2 મૂકી દીધા હવે a ની કિંમત 8.5 છે b ની કિંમત 2.5 ગુણ્યા 4 તો કેટલા થશે આ 8.5 વત્તા 10 તેથી આ પદ થયું 18.5 મીટર આ થયું પ્રારંભિક સ્થાન હવે તમે જાણો છો કે સરેરાશ વેગ શોધવાનો તો સરેરાશ વેગ બરાબર શું થાય સ્થાનાંતર ભાગ્યા સમય તો સરેરાશ વેગ સ્થાનાંતર ભાગ્યા સમય સ્થાનાંતર ભાગ્યા સમયનો ગાળો ટાઈમ ઇન્ટરવલ શબ્દનો પ્રયોગ થાય સરેરાશ સ્થાનાંતર એટલે શું અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન 4 સેકન્ડે અંતિમ સ્થાન 48.5 2 સેકન્ડે પ્રારંભિક સ્થાન તેથી અહીંયા x4 આ અંતિમ સ્થાન ઓછા x2 પ્રારંભિક સ્થાન ભાગ્યા સમય t માઈનસ 0 અથવા સમય કેટલો થાય 4 સેકન્ડ અને 2 સેકન્ડ છે ને તો 4 માઈનસ 2 x4 ની કિંમત કેટલી છે 48.5 તેથી આ 48.5 આ 18.5 ભાગ્યા 2 કેટલા થશે 48 માંથી 18.5 કાઢી નાખીએ આપણે તો 30 થશે 30 ભાગ્યા 2 તેથી સરેરાશ વેગ આવશે 15 મીટર પ્રતિ સેકન્ડ આ આવ્યું સરેરાશ વેગ અંતિમ સ્થાન સુધી કાઢ્યું 4 સેકન્ડ આ સૂત્રમાં t ની કિંમત 4 મૂકી દેવાની a અને b તો આપ્યા છે પ્રારંભિક સ્થાન સુધી કાઢ્યું 2 સેકન્ડ અને સરેરાશ વેગ એટલે સ્થાનાંતર ભાગ્યા સમય સ્થાનાંતર એટલે અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન ભાગ્યા સમયનો ગાળો 4 અને 2 સેકન્ડ છે 4 માઈનસ 2 આ આવ્યું સરેરાશ વેગ 15 મીટર પ્રતિ સેકન્ડ ઉદાહરણ નંબર 3 એક લાંબુ ઉદાહરણ છે આમાં સંકલન પણ આવશે એટલે બરાબર ધ્યાનમાં રાખજો કલન શાસ્ત્રનો ઉપયોગ કરી નિયમિત પ્રવેગી ગતિના સમીકરણ મેળવો આ કલન શાસ્ત્ર એટલે લક્ષ વિકલન સંકલન બધું કલન શાસ્ત્રમાં આવે
અને આપણે પ્રવેગી ગતિના સમીકરણ સાબિત કરવાના છે મતલબ v બરાબર v0 at d બરાબર v0 t 1 at square d બરાબર v square - v0 square upon 2e આ બધા સૂત્ર કલન શાસ્ત્રથી સાબિત કરવાના છે તો આપણે પહેલું સૂત્ર સાબિત કરીએ તો તમે જાણો છો કે પ્રવેગ બરાબર શું લખાય તો a બરાબર dv / dt v નું વિકલન કરો ને તો પ્રવેગ મળે x નું વિકલન કરો તો વેગ મળે dx / dt કરો તો v મળે અને v નું વિકલન કરો તો શું મળે પ્રવેગ વેગ ભાગ્યા સમય એટલે પ્રવેગ થાય dv / dt વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમય એટલે પ્રવેગ થાય પ્રવેગ એટલે શું dv / dt વેગ નું વિકલન કરો સમય પ્રત્યે તો પ્રવેગ મળે અને સ્થાનાંતર નું વિકલન કરો x નું તો શું મળે વેગ મળે અને સ્થાનાંતરનું બે વાર વિકલન કરો તો પ્રવેગ મળી જાય dt વાળો પર આ બાજુ અથવા dv ને સૂત્ર કરતા હોય તો a dt બંને બાજુ સંકલન લેતા હવે આ ગાણિતિક પ્રક્રિયા છે એટલે તમારા માટે થોડીક નવી વસ્તુ છે આ બંને બાજુ સંકલન લે તો સંકલન dv बराबर संकलन a dt आ v प्रत्ये संकलन छे तेथी लिमिट मुकी दो v नी लिमिट कई v 0 थी v अने समय प्रत्ये संकलन छे ते समय नी किंमत 0 थी बदलाय अने t संकलन ना थोड़ा क नियम समझी आ रीते संकलन हो x प्रत्ये तो नियम કેવો છે કે x પ્રત્યે સંકલન છે તો ઘાતમાં 1 ઉમેરાય અને છેદમાં લખાય આ રૂલ્સ ઘાતાંક હોય ને એમાં 1 ઉમેરાય અને એવું જ પદ ક્યાં લખાય છેદમાં દાખલા તરીકે આ રીતે x ની 5 ઘાત dx તો સંકલન આનું કર્યા સંકલન ગાણિતિક પ્રક્રિયા આના પર એપ્લાય થાય પછી નીકળી જાય तो x नी 5 वत्ता 1 छेद मा 5 वत्ता 1 तेथी x नी 6 अपॉन 6 एज रीते मानो के आवी संख्या होय x नी 0 x नी माइनस 3 घात मानी तो नियम अनुसार जवानो x नी माइनस 3 वत्ता 1 छेद मा माइनस 3 वत्ता 1 એટલે કેટલા થશે x થી માઇનસ 2 ઘાત અપોન માઇનસ 2 આ પ્રકારનું પદ થશે એમ માની લો કે અહીંયા કશું જ ન હોય તો આપણે 1 સમજાય સંકલનમાં કશું ન હોય તો 1 સમજાય 1 ની જગ્યાએ x ની 0 ઘાત લખાય x ની 0 ઘાતનું મૂલ્ય પણ કેટલું 1 જ થાય હવે નિયમ અનુસાર સંકલન કરો તો 0 માં શું થશે 1 ઉમેરાશે 0 વત્તા 1 છેદમાં પણ 0 વત્તા 1 તેથી કેટલું પદ થશે x થઈ જશે ને એટલે હંમેશા યાદ રાખો કે કશું જ ન હોય ને સંકલનમાં અને સંકલન x પ્રત્યે હોય તો સંકલનનો જવાબ શું આવે x માનો કે સંકલન dy હોય અને વચ્ચે કશું ન હોય તો સંકલનનો જવાબ y આવે સંકલન dv હોય વેગ પ્રત્યે અને વચ્ચે કશું જ ન હોય તો સંકલનનો જવાબ આવે v આવે વેગ આવે એમ કશું જ ન હોય ને તો 1 સમજાય 1 ની જગ્યાએ x ની 0 ઘાત લખાય નિયમ અનુસાર 0 વત્તા 1 0 વત્તા 1 એટલે કશું જ ન હોય ને તો આનું સંકલન શું થાય x થાય આ પછી લિમિટ હોય તો લિમિટ મૂકી લિમિટ કેવી રીતે મૂકાય તો હંમેશા પહેલા અપર લિમિટ પછી માઇનસ વચ્ચે લોઅર લિમિટ જો આવશે ને કે સરવાળી સમયમાં જો અહીં કશું જ નથી સંકલન કોના પ્રત્યે છે v પ્રત્યે છે તેથી આ સંકલનનો જવાબ થાય v અને આ છે ને એને લોઅર લિમિટ કહેવાય ગુજરાતીમાં નીચલી હદ આ અપર લિમિટ કહેવાય ઉપલી હદ સંકલન અહીંયાથી શરૂ થાય નાના નાના ભાગમાં સરવાળો થાય ક્યાં સુધી અપર લિમિટ સંકલન એટલે શું નાના નાના ભાગમાં સરવાળો સંકલન કેમ લેવામાં આવે કોઈ ચલિત રાશિ હોય દરેક બિંદુ પાસે દરેક સ્થળે એની પરિસ્થિતિ બદલાતી હોય
तो सूक्ष्म शोध लोअर लिमिट थी संकलन शुरू થાય નાના નાના ભાગમાં સરવાળો થાય ક્યાં સુધી અપર લિમિટ આ વિવાદ ફિઝિક્સમાં વારંવાર આવશે ચલિત રાશિ હોય અને બદલાતી હોય ત્યારે જવાબ સીધે સીધું ન મળે ત્યારે આપણે હંમેશા સંકલન લેવું પડે સંકલન એટલે નાના નાના ભાગમાં સરવાળો આ થાય લોઅર લિમિટ આ થાય અપર લિમિટ તેથી આપણે અહીંયા શું કહ્યું લોઅર લિમિટ મૂકવાની આ અપર લિમિટ મૂકવાની એ છે ને અચળ પદ છે અચળ પદ સંકલનની બહાર હોય હવે સંકલનમાં કશું જ નથી સંકલન કોના પ્રત્યે ટી પ્રત્યે છે એ અચળ અચળમાં બહાર નીકળી હવે કશું જ ન હોય અને સંકલન ટી પ્રત્યે હોય તો આ સંકલન થશે ટી જેના પ્રત્યે હોય ને કશું ન હોય તો જેના પ્રત્યે સંકલન હોય થાય જો અહીંયા એક્સ પ્રત્યે હતું ને કશું નહોતું તેથી એક્સ ની ઝીરો ઘાત હતી લાસ્ટ જવાબ શું આવે એક્સ જ આવે એમ સંકલન ડી પછી કશું નથી એ તો બહાર મૂકી દીધું તો પછી કશું નથી તો ટી પ્રત્યે સંકલન ટી આ લોઅર લિમિટ આ અપર લિમિટ હવે આપણે લિમિટ તો પહેલા વી ની જગ્યાએ લખાય અપર લિમિટ નિયમ યાદ રાખો પહેલા વી ની જગ્યાએ શું લખવાનું અપર લિમિટ વચ્ચે નિશાની માઇનસ પછી વી ની જગ્યાએ લખાય લોઅર લિમિટ તેથી વી ની જગ્યાએ અપર લિમિટ વી અપર લિમિટ વી ની જગ્યાએ લોઅર લિમિટ વી 0 વચ્ચે માઇનસ સાઇન બરાબર એ એમ અહીંયા ટી ની જગ્યાએ પહેલા અપર લિમિટ ટી વચ્ચે માઇનસ પછી ટી ની જગ્યાએ લોઅર લિમિટ 0 તેથી ટી માઇનસ 0 આપણે પાસે પદ આવું થયું વી માઇનસ વી 0 બરાબર એ वी ने सूत्र करता बना तो वी बराबर तसे वी जीरो बत्ता ए आने समीकरण नंबर एक के वाय अचर प्रवेगी गति नो आ समीकरण नंबर एक चे जो मैं प्रवेग नो सूत्र लगे प्रवेग इतने वेग नो विकलन समय प्रति डीटी वालों पर आवाज लगा गया ये आप आई लगे बने बाजु सुलिदु संकलन लिदु एक गणितीय प्रक्रिया चे आ गणितीय प्रक्रिया चे नहीं बच्चे अप्लाई અને એપ્લાય કરો ને પછી આ નિશાની નીકળી જાય કોઈ જગ્યાએ આવી દીધી હોય 2 ગુણ્યા 3 તો કેટલા થાય 6 તમને પૂછું કે આ નિશાની ક્યાં જતી ગઈ તો આના બંને વચ્ચે એપ્લાય થઈ ને પછી નિશાની નીકળી જાય એમ સંકલન પણ ગાણિતિક પ્રક્રિયા છે વચ્ચે એપ્લાય થઈ આના પર નિયમ અનુસાર પછી આ સંજ્ઞા નીકળી જાય આ સંકલન x પ્રત્યે કહેવાય ઘાતમાં 1 ઉમેરાય છેદમાં લખાય એમ કશું ન હોય ને તો x ની 0 ઘાત સમજાય x પ્રતિ 0 માં 1 ઉમેરાય છેદમાં 0 વત્તા 1 એટલે કશું નથી ને તો સંકલનનો જવાબ શું આવે x x પ્રતિ હોય તો t પ્રતિ હોય તો t આવે v પ્રતિ હોય તો v આવે એમ y પ્રતિ હોય તો y આવે લિમિટ હંમેશા કેવી રીતે મૂકાય પહેલા v ની જગ્યાએ અપર લિમિટ વચ્ચે માઇનસ v ની જગ્યાએ લોઅર લિમિટ સંકલન એટલે શું સરવાળો નાના નાના ભાગમાં સરવાળો એને સંકલન કહેવાય વિકલન એટલે શું નાના નાના ભાગમાં વિભાગવું ડિવાઇડેશન ભાગ પાડી દેવાને એને વિકલન કહેવાય ડીવાય બાય ડીએક્સ લખ્યું હોય તો વાય નો એક્સ સાથે ફેરફાર કહેવાય અને સંકલન એટલે નાના નાના ભાગમાં સરવાળો ભૌતિક વિજ્ઞાનમાં સંકલન કેમ લેવામાં આવે કોઈ ભૌતિક રાશિ હોય દરેક સ્થળે બદલાતી હોય તો સીધે સીધી કિંમત ન મળી જાય તો એવા સમય સૂક્ષ્મ શોધો અને લિમિટ મૂકીને આપણે શું કરવું પડે સંકલન લેવું પડે અને સંકલનના નિયમ અનુસાર સંકલન એપ્લાય થાય અને એ રીતે નાના નાના ભાગમાં શું થાય સરવાળો આ સમીકરણ નંબર 1 આ બીજા નંબરનું સમીકરણ આપણે મેળવીએ તો આ વેગનું સૂત્ર લખ્યું વેગ એટલે dx / dt x નું વિકલન કરીને સમય પ્રત્યે તો વેગ મળે અને વેગનું વિકલન કરું તો પ્રવેગ મળે x નું વિકલન કરું તો વેગ અને વેગનું સમય પ્રત્યે વિકલન કરું તો પ્રવેગ આ થયું વેગનું સૂત્ર આ તાત્કાલિક તો dx બરાબર લખાશે v dt બંને બાજુ સંકલન લેતા સંકલન એટલે નાના નાના ભાગમાં સરવાળો સંકલન લેતા तो संकलन dx
बराबर संकलन v dt અહીં x છે ને તેથી x ની લિમિટ x 0 થી આ x આ પ્રારંભિક સ્થાન આ પદાર્થનું અંતિમ સ્થાન અહીંયા સમય પ્રત્યે સંકલન છે ને t 0 થી t t આ પ્રકારનું તો સંકલન dx x 0 થી x સંકલન t 0 થી t बराबर t चलो समीकरण नंबर 1 याद करो तो समीकरण नंबर 1 में v बराबर શું લખા તો v 0 / at એટલે અહીંયા લખી દો v ની જગ્યાએ v 0 / at કૌંસ ખોલો d અહીંયા લખી સંકલન x 0 થી x dx बराबर અહીં વત્તા છે ને સંકલનના ભાગ પર v0 નું સંકલન પછી 1 નું સંકલન તો સંકલન v0 v0 અચળ પછી ને કે બહાર મૂકી 0 થી t d વત્તા જો કોઈ નવું પદ નથી વત્તા છે ને એટલે આ ભાગ પર લેતા પહેલા નું સંકલન પણ v0 અચળ એટલે બહાર મૂકી દીધા પછી આ પદ એમાં a અચળ संकलन t d t 0 થી t t ખાલી એ વત્તા થી ભાગ પડે એટલે સંકલન v 0 dt સંકલન a t dt અચળ પર સંકલન બહાર મૂકી દીધું હવે અહીં કશું જ નથી કશું જ ન હોય તો x ની 0 ઘાત જવાબ શું આવે x અહીંયા સંકલન x પ્રત્યે છે કશું જ નથી તેથી આ સંકલનનો જવાબ આવશે x અને આ લિમિટ x 0 થી x એમ અહીંયા તમે જો કશું જ નથી સંકલનની અંદર વચ્ચે કોઈ પદ નથી સંકલન t પ્રત્યે છે તેથી આ સંકલનનો જવાબ આવશે t પણ આ v 0 બહાર છે ને તો મૂકી દેવાનું અને આ સંકલનનો જવાબ t અને આ લિમિટ t 0 થી t t વત્તા a અહીંયા t છે સંકલન t પ્રત્યે છે આ t ની એક ઘાત તો ગણાય છે અને સંકલનનો નિયમ યાદ કરો ઘાતમાં એક ઉમેરાય છેદમાં લખાય એટલે એક ઘાત છે ને તો એમાં એક ઉમેરાશે એક વત્તા a છેદમાં લખાશે એક વત્તા a જેમ અહીંયા x ની 5 ઘાત હતી તો 5 વત્તા a છેદમાં 5 વત્તા a એમ x ની 3 ઘાત હતો તો x ની 3 વત્તા 1 છેદમાં 3 વત્તા 1 એમ x ની 1 ઘાત હતો 1 વત્તા 1 છેદમાં 1 વત્તા 1 આ રીતે આવી 0 t બરાબર t હવે તમે જાણો છો કે પહેલા કઈ લિમિટ મુકાય અપર તેની x ની જગ્યાએ પહેલા લખીશું x વચ્ચે માઈનસ x ની જગ્યાએ લખીશું x 0 बराबर v 0 t ની જગ્યાએ પહેલા કઈ લિમિટ મુકાય અપર લિમિટ t અને પછી લોઅર લિમિટ 0 t - 0 વત્તા a બોલો અહીંયા t સ્ક્વેર ભાગ્યા 2 થઈ જાય t ની 2 ઘાત ભાગ્યા 2 પહેલા t ની જગ્યાએ અપર લિમિટ મૂકે t તેથી થશે t સ્ક્વેર ભાગ્યા 2 માઈનસ t ની જગ્યાએ લોઅર લિમિટ મૂકું છું તેથી આ પદ થયું 0 તેથી x - x 0 બરાબર v 0 t વત્તા v 0 t વત્તા 1 હાફ a t સ્ક્વેર થશે આટલું પદ x 0 વાળા પદની પહેલી બાજુ લઈ જાઓ તો સ્ટેપ શું બને x બરાબર x 0 v 0 t વત્તા 1 હાફ a t સ્ક્વેર અને સ્થાનાંતર d પણ કહેવાય હો સ્થાનાંતર તેથી આપણે સૂત્ર કેવું યાદ રાખીએ d બરાબર v 0 t વત્તા 1 હાફ a t સ્ક્વેર આ થયું સમીકરણ નંબર 2 આ બીજા નંબરનું સૂત્ર હવે આપણે ત્રીજા નંબરનું સમીકરણ મેળવીએ
आ थाई प्रवेग नो सूत्र ए बराबर डीवी बाय डीटी वेग नो विकलन करो ने समय प्रत्ये तो प्रवेग मळे अने एक्स नो विकलन करो समय प्रत्ये तो वेग मळे स्थानांतर एनो विकलन समय प्रत्ये तो वेग वेग नो विकलन समय प्रत्ये तो प्रवेग आ समीकरण ने आम लखी दो dv by dx गुण्या dx by d आ रीते लखी सकाय जो आ dx dx उड़ा दो तो आ ऊपर नुज पद थी dv by dx बराबर dx by dt आ प्रकार ऊपर लखी सकाश तो आ एक dv by dx आनी जगह शू लखाय वेग v लखाय dx by dt એટલે શું સ્થાનાંતરનું વિકલન સમય પ્રત્યે તેથી વેગ v થશે આ પ્રકારનું સ્ટેપ હવે આ dx વાળું પદ આ બાજુ લો તો a dx બરાબર v dv હવે બંને બાજુ સંકલન લેતા સંકલન લેતા તો સંકલન લઈએ તો a અચળ પર સંકલનની બહાર મૂકી દો dx આ લોઅર લિમિટ આ અપર લિમિટ લિમિટ આપી હોય ને એને નિયત સંકલન કહેવાય લિમિટ ન હોય ને એને અનિયત સંકલન કહેવાય આ વિવાદ તમે આગળ જતા ક્યારેક સમજશો v બરાબર v પેલી બાજુ સંકલન v d આ લોઅર લિમિટ સંકલન અહીંયાથી શરૂ થાય આ અપર લિમિટ v હવે કશું નથી તો કશું જ ન હોય તો સંકલન શું થાય x પ્રત્યે છે તેથી સંકલનનો જવાબ આવે x આ લિમિટ લોઅર લિમિટ થી અપર લિમિટ અહીંયા v છે ઉપર કશું નથી લખ્યું એક ઘાત તો સમજાય કોઈ પણ સંખ્યા હોય ઉપર કશું ન હોય ઘાત તો આપણે એક ઘાત તો ગણીએ જ છીએ માનો કે 25 તો 25 ની એક ઘાત આ 0 હોય તો ફરજિયાત 0 લખતા હોય પણ કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે 1 જ થઈ જાય નિયમ અનુસાર સંકલન કરીએ તો v ની 1 1 છેદ માં 1 1 આ થાય લોઅર લિમિટ આ થાય અપર લિમિટ a આ x ની જગ્યાએ અપર લિમિટ લખું x માઈનસ લોઅર લિમિટ x g બરાબર અહીંયા પદ કેટલું થશે તો v સ્ક્વેર બાય 2 v સ્ક્વેર by 2 v નો વર્ગ ભાગ્યા a લિમિટ મૂકો v ની જગ્યાએ v તેથી પહેલું પદ તો v સ્ક્વેર by 2 માઈનસ સાઇન v ની જગ્યાએ v જ પહેલા અપર લિમિટ વચ્ચે માઈનસ પછી લોઅર લિમિટ v 0 સ્ક્વેર by તો a x માઈનસ x g બરાબર ચલો બે લસાવી તો b v સ્ક્વેર માઈનસ v 0 સ્ક્વેર હવે x માઈનસ x 0 ને સૂત્ર કરતા બદલાય તો v સ્ક્વેર માઈનસ v 0 સ્ક્વેર અપોન 2e આ થાય સમીકરણ નંબર 3 આની જગ્યાએ સ્થાનાંતર d પણ લખી શકાય આમ કલન શાસ્ત્રથી આપણે 3 સમીકરણ સાબિત કર્યા કેવી રીતે યાદ રાખશો જો યાદ રાખવાની મેથડ પણ તમને સમજાવું છું યાદ રાખવા માટે આપેલો એમાં પ્રવેગ નું સૂત્ર dv by dt અને પછી a dt બરાબર d પછી સંકલન લેવાનું સંકલન આવડે ને એટલે તરત તમારો જવાબ આવી જશે આ બીજો વેગ નું સૂત્ર dx by dt અને dx ને સૂત્ર કરતા બનાવો તો v અને એમાં એક સ્ટેપ વધારે યાદ રાખવાનું આ v છે ને એ જગ્યાએ v 0 વત્તા a t લખી શકાય સમીકરણ નંબર 1 અનુસાર અને પછી સંકલન લેવાનું અને નિયમ અનુસાર સંકલનના નિયમ થોડા પ્રેક્ટિસ કરો ને એટલે તરત સંકલન લો એટલે સમીકરણ નંબર 2 આવે આ ત્રીજો ભાગ એમાં ફરીથી પાછું પ્રવેગનું સૂત્ર dv by dt હવે આ સૂત્રમાં શું કરવાનું x વડે ભાગી દેવાના dx વડે અને dx વડે ગુણી દેવાનું પછી ત્યારબાદ dx by dt એટલે v dv by dx
આ dx વાળું પદ આ બાજુ લો બરાબર v d અને પછી સંકલન બધાની શરૂઆત આ રીતે પહેલા પ્રવેગનું સૂત્ર પછી વેગનું સૂત્ર ફરીથી પાછું પ્રવેગનું સૂત્ર અને આટલા સ્ટેપ પછી તમારો સંકલન અને સંકલનમાં કશું ન હોય ને તો જેના પ્રત્યે સંકલન હોય એનો જવાબ અને લિમિટ કેવી રીતે મૂકવાની પહેલા અપર લિમિટ પછી માઈનસ નિશાની પછી લોઅર લિમિટ સંકલન એટલે શું નાના નાના ભાગની અંદર સરવાળો આ રાખવું પ્રેક્ટિસ કરો ને તમે તરત સારી રીતે ગણી શકશો